પાલમપુર સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનની વિતરણ વ્યવસ્થા કરાઈ છે, જેમાં કાળા બજારના આક્ષેપો વચ્ચે દર્દીઓ રજળી પડતા રોજ હોબાળો થતો હતો, ત્યારે હવે રેમડેસિવિર ઇન્જેક્શનની વિતરણ વ્યવસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે ખસેડાઈ છે, જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન ફાળવવાની ઓનલાઈન વ્યવસ્થા કરાઈ છે. પાલમપુર સિવિલમાં રેમડેસિવિર ઇન્જેક્શનની વિતરણ વ્યવસ્થા ગોઠવાઈ હતી, જોકે ભારે અવ્યવસ્થા સર્જાતા ઇન્જેક્શન ન મળતા રજળી પડેલા દર્દીઓ ઇન્જેક્શનના કાળાબજાર થતા હોવાના આક્ષેપો સાથે હોબાળો મચાવતા હતા. દરમિયાન 19 એપ્રિલથી રેમડેસિવિર ઇન્જેક્શનની વિતરણ વ્યવસ્થા પાલમપુર સિવિલમાંથી હવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે ખસેડાઈ છે, જ્યાં એક વેબસાઇટ બનાવવામાં આવી છે જેના ઉપર જિલ્લાભરની ખાનગી કોવિડ હોસ્પિટલ દર્દીઓની હિસ્ટ્રી અને પ્રિસ્ક્રિપ્શન સાથે ઇન્જેક્શનની નોંધણી કરાવશે, જેની તપાસ કર્યા બાદ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને ઇન્જેક્શનની ફાળવણીની જાણ કરાશે, ત્યારબાદ ઇન્જેક્શન ફાળવવામાં આવશે તેવું સિવિલ સર્જન ભરત મિસ્ત્રીએ જણાવ્યું હતું. અત્રેની જિલ્લામાં ઇન્જેક્શન, રેમડેસિવિર ઇન્જેક્શન જે જિલ્લાના દર્દીઓને પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં આપવાના હોય છે, જે જિલ્લા સેવા સદન ગ્રામ વિકાસ એજન્સીની ઓફિસ એસપીએસ સાહેબની ઓફિસની બાજુમાંથી અમે ગોઠવણ કરેલી છે અને એક વેબસાઇટ બનાવેલી છે બીકે covid19response.in. એમાં 46 કોવિડ હોસ્પિટલોને એન્ટર કરેલી છે. એક એ હોસ્પિટલો એમને એ વેબસાઇટ ઉપરથી દરેક જે ઇન્જેક્શન જે દર્દીઓને જરૂર હશે એ ઇન્જેક્શનના પેશન્ટની ડિટેલ એ વેબસાઇટમાં અંદર નાખશે અને એના આધાર એના ડોક્યુમેન્ટને બધું નાખશે, એના આધારે અમે અહીંયા એપ્રુવલ આપશું અને એને એ પ્રમાણે ઇન્જેક્શનની વિતરણી કરવાની થશે પ્રાઇવેટ હોસ્પિટલોને એ બધાને. એટલે અમે એ બધાને પાસવર્ડને બધાને મોકલી દીધા છે અને એ પ્રમાણે એને ઓનલાઈન વેબસાઇટ ઉપર એપ્રુવલ આપીને અને અમે વિતરણ કરશું. એક પેશન્ટ દીઠ પેશન્ટના અમારી પાસે સ્ટોક હશે એ પ્રમાણે, એક બે કે ત્રણ જે પ્રમાણે અમારી પાસે સ્ટોક હશે એ પ્રમાણે વિતરણ કરશું. અમે એપ્રુવલમાં એ તે લખશું કે પેશન્ટને જો કન્ડિશન પ્રમાણે કેટલા આપવા જેવા છે અને સ્ટોક પ્રમાણે એ ક્વોન્ટિટી નક્કી થશે અને એ એપ્રુવલમાં અમે લખી દઈશું કે આટલા આપવાના છે. એક દર્દીને કેટલા ઇન્જેક્શન ફાળવવા તે સ્ટોક અને દર્દીની જરૂરિયાત ઉપર આધારિત રહેશે. આ નવી વ્યવસ્થાથી ઇન્જેક્શન વિતરણમાં પારદર્શિતા આવશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.